છઠ્ઠો પાઠ ભૌતિક અને રાસાયણિક ફેરફારો માં પ્રશ્ન એક એક પ્રાણી જ કચરાને પચાવીને એનોરોબિક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે ફેરફારે ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો તો સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે પછી બીજો નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો ડી દૂધનું દહી થવું પછી ત્રીજો મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો બી ભૌતિક ફેરફાર ચાર નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી તો સી લોખંડનું કટાવું પાંચ નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે તો એ કોલસાનો ભૂકો કરવું પછી છ બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતો કયો વાયુ ઉત્પન્ન થાય છે તો બી કાર્બન ડાયોક્સાઇડ ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો બી રાસાયણિક ફેરફાર મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતો તે કેવા રંગના જ્યોતથી સળગે છે તો સી તેજસ્વી સફેદ રંગ કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે તો સી સ્ટેનલેસ સ્ટીલ વિનેગરમાં કયો એસિડ રહેલો છે તો બી એસિટિક એસિડ પછી બે ખાલી જગ્યા પૂરો એક જ્યારે ચૂનાના નિતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે તો કેલ્શિયમ કાર્બોનેટ બે બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યાને ખાલી જગ્યા છે તો ઓક્સિજન અને બીટ ચાર લોખંડ કટાવવાની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જરૂરી છે તો ઓક્સિજન અને ભેજ વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજામાં ઓક્સિજન અને ભેજ નહીં આવે એના ઉપર ગેલ્વેનાઇઝિંગ કરવાનું અને ઉપર કલર કરવાનું એવું બે લખી દેવાનું છે બરાબર કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ ખાલી જગ્યા હોય છે તો વાદળી લોખંડ સાથે કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગ્નેઝિયમ જેવી ધાતુઓ ભેળવી બનાવેલી મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે તો સ્ટેનલેસ સ્ટીલ લોખંડના કાટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો Fe2O3 મેગ્નેશિયમ ઓક્સાઇડ વિના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે પછી ફેરસ સલ્ફેટ એનું બીજું નામ છે આયર્ન સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે તો લીલા રંગનો લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે તો ગેલ્વેનાઇઝેશન LPGનું પૂરું નામ જણાવો તો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ઉલટાવી ન શકાય તેવું ફેરફાર પણ ભૌતિક ફેરફાર હોઈ શકે છે તેનું ઉદાહરણ આપો તો અહીં નીચે લખ્યું છે ઘઉંનો લોટ બનાવવું કયું 1600 વર્ષ જૂનું સ્થાપત્ય લોખંડનું બનેલું હોવા છતાં તેને કાટ લાગતો નથી તો દિલ્હીના કુતુબ મિનારની નજીક આવેલો લો સ્તંભ પછી ખરા ખોટા છે તટસ્થીકરણની ક્રિયા ભૌતિક ફેરફાર છે તો ખોટું પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે તો ખરું લોખંડના કાટનું અણુસૂત્ર Fe3O4 છે તો ખોટું કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4 છે તો ખરું ફેરસ સલ્ફેટ એટલે કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે તો ખોટું ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી તો ખરું દહી બનવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો ખરું કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તેના સ્ફટિક મેળવવા રાસાયણિક પ્રક્રિયા છે તો ખોટું પ્રશ્ન પાંચ પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં શાનો સમાવેશ થાય છે તો પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર કદ રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે ભૌતિક ફેરફારના બે ઉદાહરણ આપો તો બરફનું પાણી થવું અને કાગળને વાળવો એ ભૌતિક ફેરફારના ઉદાહરણ છે રાસાયણિક ફેરફારના બે ઉદાહરણ આપો તો દિવાસરી સળગાવી અને દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે લોખંડનું કટાવું એટલે શું તો લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ એટલે કે કાટ બનાવે છે પાંચમું મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા શું થાય છે તો મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતો બ્લેડ પર શી અસર થાય છે તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડા સમય મૂકી રાખતો બ્લેડ પર કોપર જમા થાય છે અને તે કથ્થાઈ રંગનું બને છે આમ તો લીલા રંગનું બને બરાબર કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતો દ્રાવણનું રંગ પરિવર્તન જણાવો તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં
લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતો વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું બને છે. ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતો થતી અસર જણાવો. તો ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતો રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થોના ચાર નામ આપો. તો સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થો કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, એનું નામ છે ફેરસ સલ્ફેટ, મીઠું અને ફટકડી છે. પછી છઠ્ઠો વ્યાખ્યા આપો. પહેલો છે ભૌતિક ફેરફાર. જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિણામ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ ન થતું હોય તેને ભૌતિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફાર. જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. સ્ફટિકીકરણ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. પછી પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય. તો જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીણ પીગળે છે. આ મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ ઓગળીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર બને છે અને આ પ્રકારના ફેરફાર જોવા મળે છે. આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે. સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ એ પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે. પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરતો કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરફાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે. પછી બીજો, તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જાંબુ એ રાસાયણિક ફેરફાર છે? તો દહીં બનાવવા માટે મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણ ધર્મવાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મવાળા પદાર્થ છે, તેથી દહીંનું જાંબુ એ રાસાયણિક ફેરફાર છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતો લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો. તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે, જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી ભેજ વગરની હોય છે. વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે, જે લોખંડની કટાવવાની ક્રિયાને ઝડપી બનાવે છે. આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશ કરતો લોખંડનો કાટ ઝડપથી લાગતો હોય છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતો થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો, તેનું રાસાયણિક સમીકરણ આપો. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતો મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે. હવે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ ભૂકારૂપ પદાર્થ રાખ બનાવે છે. તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. પછી 5. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મુક્ત થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો, તેનું રાસાયણિક સમીકરણ લખો. તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મુક્ત રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર એટલે કે તાંબુ છૂટું પડે છે. જો લોખંડના ખીલા પર જમા થતા લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાના કારણે લીલા રંગનું બને છે. કોપર સલ્ફેટ CuSO4 વત્તા લોખંડ આયર્ન Fe ગીવ્સ આયર્ન સલ્ફેટ FeSO4 વત્તા કોપર તાંબુ એટલે Cu. પછી 6. ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતો થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો, તેનું રાસાયણિક સમીકરણ લખો. તો ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતો કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે. દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે. ચૂનાનું નીતરું પાણી એટલે CaOH2 વત્તા કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ગીવ્સ કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 વત્તા પાણી એટલે H2.
સાત રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, તે ઉપરાંત તેની સાથે બીજી કઈ વધારાની ઘટનાઓ બને છે? તો એક, ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે. બે, વાયુ ઉત્પન્ન થાય છે. ત્રણ, રંગ પરિવર્તન થાય છે. ચાર, ગંધમાં પરિવર્તન આવે છે. પછી રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતાઓ જણાવો. તો રાસાયણિક ફેરફાર માટે મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. રાસાયણિક ફેરફાર દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે. કેટલાક રાસાયણિક ફેરફારો દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઉર્જા શોષાય છે. ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો પૃથ્વીની સપાટીથી ઘણી ઊંચે ઓઝોન આવેલું છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પારજોબલી વિકિરણો સજીવો માટે હાનિકારક છે. ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવે છે. આ રીતે ઓઝોન સ્તર ઢાલ જેવું કાર્ય કરી પૃથ્વી પરના સજીવોને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની હાનિકારક અસરથી બચાવે છે. પછી તફાવતના બે મુદ્દા લખો. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તેમાં પદાર્થના ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, રંગ, કદ, અવસ્થામાં ફેરફાર થાય છે. તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો બનતા નથી, તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો બને છે. પછી વર્ગીકરણ કરવાનું છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફારમાં મીઠાના દ્રાવણમાંથી સ્ફટિકો મેળવવા, લોખંડનું લોચુંબક બનાવવું, પાણીની વરાળ થવી, કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું, ગેલ્વેનાઇઝેશન, લોખંડ પર રંગ લગાડવું. રાસાયણિક ફેરફાર, લોખંડનું કટાવવું, ફટાકડા ફોડવા, પ્રકાશ સંશ્લેષણ, ખોરાકનું પાચન, મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં નાખવો અને તટસ્થીકરણની પ્રક્રિયા. પછી જોડકો જોડવાના છે, કોપર સલ્ફેટ, તો એમાં શું આવશે? તો વાદળી રંગ એટલે ઈ આવશે. પછી આયર્ન સલ્ફેટ, તો લીલો રંગ એટલે સી આવશે. કેલ્શિયમ કાર્બોનેટ, તો પાણીમાં અદ્રાવ્ય એટલે ડી આવશે. મેગ્નેશિયમ ધાતુ છે એટલે એ આવશે. પછી એક, કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. તો બીકરમાં એક કપ પાણી લો, તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના ત્રણ ત્રણ ટીમ્પા નાખો, પાણીને ગરમ કરો, પાણી ઉકળે ત્યાર સુધી ગરમ કરો. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડી રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે તે તમે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના દ્રાવણ, કોપર સલ્ફેટના મોટા સ્ફટિકો જોવા મળશે. પછી લોખંડને કટાતું અટકાવવાના ઉપાય જણાવો. તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર પાતળા રંગનું પડ ચડે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે. લોખંડ ઉપર રંગ કે તેલ અથવા ગ્રીઝ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. લોખંડ પર જસત, ઝીંક કે ક્રોમિયમનું પાતળું પડ લગાવવાથી લોખંડને કાટ લાગતો અટકે છે. સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલાવવામાં આવે છે. લોખંડ સાથે કાર્બન, મેગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેને મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી. પછી પ્રવૃત્તિ છે, પાણીની વરાળ થવી એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવો. તો પદ્ધતિ, કોઈ તપેલું લઈ તેમાં પાણી ભરો, પાણી ઉકળે ત્યાર સુધી તેને ગરમ થવા દો. પછી તપેલી ઉપર તપેલીનું ઢક્કણ ઢોકો. થોડી વાર પછી તે ઢક્કણને ઉપાડો. એ ઢક્કણ કોઈ વાટકીમાં નીતરવા દો. હવે તે વાટકીમાં શું ભેગું થયું? તો અવલોકન, આ વાટકીમાં પાણી ભેગું થયું છે એટલે તે રાસાયણિક ફેરફાર નથી. નિર્ણય, આ વાટકીમાં પાણી ભેગું થયું છે, આ પાણી ફરીથી પાછું આવ્યું એટલે પાણીનું પાણી રહ્યું એટલે તે ભૌતિક ફેરફાર છે. પછી મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. તો મેગ્નેશિયમની પટ્ટી લો, તેના છેડાના કાચ પેપર વડે ઘસો. આ છેડાની મીણબત્તીને જ્યોત પર ઘસો. તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે.
જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેની સફેદ રાખ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. શું આ રાખ મેગ્નેશિયમ જેવી દેખાય છે? સાવચેતી, મેગ્નેશિયમની સળગતી પટ્ટીને સીધી જોવી એ નુકસાનકારક છે. અવલોકન, આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે મેગ્નેશિયમ કરતો નવો પદાર્થ છે. નિર્ણય, આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે મેગ્નેશિયમ કરતો નવો પદાર્થ છે. પછી ત્રણ, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતો રાસાયણિક ફેરફાર દર્શાવવું. તો દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ છે જેવા નવા પદાર્થ બનવાના કારણે છે. બ્લેડની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે તે કોપરના છે જે નવો પદાર્થ છે. રાસાયણિક સમીકરણ, તો કોપર સલ્ફેટ વાદળી રંગ હોય વત્તા આયર્ન તો ગીવ્સ, આયર્ન સલ્ફેટ લીલો રંગ હોય વત્તા કોપર કથ્થાઈ રંગની ધાતુ હોય. અવલોકન, કાચનો બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો, તેમાં એક ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવો, તેને બાજુમાં મૂકી દો. નિર્ણય, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી તો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. પછી વિનેગર, એસિટિક એસિડ અને બેકિંગ સોડા ખાવાના સોડાને મિશ્ર કરવાથી થતા રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. તો કસનળીમાં એક ચમચી વિનેગર લો, તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખો. વાયુના પરપોટા નીકળતા દેખાશે, આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતરા પાણીનું શું થાય છે તે જુઓ. તો અવલોકન, ચૂનાનું નીતરું પાણી દૂધિયું બને છે. આમ થવાનું કારણ, તો વિનેગર અને બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરપોટા સહિત ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડની ચૂનાના નીતરા પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. નિર્ણય, વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.